પ્રેમ અને ભાવનાઓના સિકંજામાંથી ભાગતા ફરતા રોબર્ટે વિજ્ઞાનમાં રચ્યા પચ્યા રહીને 3 વર્ષના અંતે વિજ્ઞાનને હવે વિનાશની ભાષા બોલતી કરી નાખી હતી. આ શોધ પાછળ રહેલી ભયાનકતાનો હવે તેને ખ્યાલ આવવા માંડ્યો, પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. 6 ઓગસ્ટ 1945ના દિવસે હિરોશીમા અને 9 ઓગસ્ટ 1945ના દિવસે નાગાસાકી પર અણુબોમ્બ ફેંકવાના 20 દિવસ પહેલાં, જ્યારે બધા વૈજ્ઞાનિકોની ટુકડી મેક્સિકોના રણ ખાતે જગતના પહેલા અણુ વિસ્ફોટનો ટ્રાયલ લઈ રહી હતી, ત્યારે વિસ્ફોટ થતાની સાથે જ અણુબોમ્બના પિતામહ તરીકે, જેનું નામ ઇતિહાસમાં કાયમ માટે અંકિત થઈ જવાનું હતું, તે રોબર્ટ ઓપનહેમર વિડીયો કેમેરા સામે ભાવુક થઈ ગયો. આંખના ખૂણેથી આંસુ લુસતા તેણે કહ્યું કે મને ભગવદ્ ગીતામાં વિષ્ણુએ અર્જુનને કહેલો શ્લોક યાદ આવે છે, અને પહેલા અણુ વિસ્ફોટના વિડીયોમાં જે રોબર્ટ ઓપનહેમર આમ કહેતા નજરે પડે છે કે નાવ આઈ હેવ બિકમ ડેથ, નાવ આઈ એમ ધ ડિસ્ટ્રોયર ઓફ ધ વર્લ્ડ્સ, હું જ મૃત્યુ છું, હું જ પૃથ્વીનો વિનાશક છું. ભગવદ્ ગીતા અધ્યાય 11 શ્લોક 32.